वेलकम बैक फ्रेंड्स, छेले आपणे तमारो यूनिट 5 रीड 1 पूरो कर्यो हतो। आजे आपणे तमारो यूनिट 5 रीड 2 जोईशुं, जे एक कविता छे। हवे यूनिट 5 रीड 2 पोएम जेनुं नाम छे नो मैन आर फॉरेन, कोई पण माणस विदेशी नथी, बाय जेम्स किरकप। जेम्स किरकपे आ कविता लखी छे कि कोई पण माणस विदेशी नथी। हवे आ कविता द्वारा जेम्स आपणे थोड़ी पहला माहिती मेळवी लईए तो आ कविता द्वारा जेम्स किरकपे विश्व बंधुत्व એટલે કે ભાઈચારાની સૂચના, ભાઈચારાનો સંદેશો આ કવિતા દ્વારા જેમ્સ કિરકપે આપ્યો છે। આ કવિતામાં જેમ્સ કહે છે કે માનવી જે છે, માણસ જે છે, એને એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ જે છે એ અજાણ્યો નથી, કોઈપણ વ્યક્તિ અજાણ્યો નથી, અસામાન્ય નથી, કે કોઈપણ વ્યક્તિ વિદેશી પણ નથી। તમને બધાને ખ્યાલ હોય તો પહેલાં એક એડવર્ટાઇઝ આવતી ટીવીની અંદર આમિર ખાનની, અતિથિ દેવો ભવ, મહેમાન આપણા માટે ભગવાન સમાન હોય છે। તો એવી જ રીતે આ કવિતાની અંદર પણ કહે છે કે માણસ જે છે એ એકબીજા માટે વિદેશી હોવો ન જોઈએ, અજાણ્યો ન હોવો જોઈએ। આપણે બધા, ભલે પોશાક આપણો બધાનો અલગ અલગ હશે, વેસ્ટર્ન હોય છે, આપણે અહીંયા કલ્ચરલ બધા પોશાક પહેરતા હોય છે, પોશાક બધાનો ભલે અલગ અલગ હોય પણ માનવ શરીર તો એક જેવું જ છે ને। શું માનવ શરીરની રચના બધી જગ્યાએ અલગ અલગ જોવા મળે છે? ના, માનવ શરીરની રચના એક જેવી જ છે, ભલે આપણે પોશાક અલગ પહેરતા હોઈએ। આપણે બધા જીવીએ છીએ તો શ્વાસમાં હવા પણ એક જ લઈએ છીએ, એવું છે કે આપણે હવા અલગ લઈએ છીએ, પછી વિદેશના જે લોકો છે, મીન્સ કે અમેરિકાના, ઓસ્ટ્રેલિયાના, ત્યાંના લોકો છે તેઓ અલગ હવા લે છે, એવું નથી ને। આપણે બધા શ્વાસમાં એક જ હવા લઈએ છીએ। આપણે જે જમીન ઉપર ચાલીએ છીએ, જ્યાં રહીએ છીએ, એ આપણા બધાની છે, આપણા એકલાની નથી। ભગવાને આપણને બધાને આપી છે, એવું ઉપરથી કહીને નથી મોકલ્યું કે આ તારું જ છે, આટલો ભાગ તમારો જ છે, આ આપણી બધાની છે। અને આપણે કહીએ છીએ કે મૃત્યુ પામશું તો આપણે શું સાથે લઈ જવાના છીએ? કાંઈ જ નહીં, બધાને આ જમીનમાં જ ભળી જવું પડશે। હિન્દુ ધર્મમાં અગ્નિદાહ આપે છે તો એ જે રાખ હોય છે એ પણ આ જમીનમાં ભળી જાય છે। બીજા ધર્મોમાં, કોઈક ધર્મમાં દફનવિધિ કરવામાં આવે તો એ લોકો પણ આ જમીનમાં જ ભળી જાય છે, એટલે અંતે આપણે આ જમીનમાં જ ભળી જવાનું છે। આપણે જે સૂર્ય, હવા, પાણી વેચીએ છીએ, લઈએ છીએ, એ આપણા બધાના છે, એટલે મુસીબત આવે ત્યારે આપણે એકબીજાનો સાથ આપવો જોઈએ, એકબીજા માટે ઊભા રહેવું જોઈએ। આપણે બધા એક સમાન છીએ, અલગ અલગ નથી। આપણી રચના પણ ભગવાને એક સરખી જ કરી છે, બધાને બે હાથ જ આપ્યા છે, ભલે ને પછી એ મજૂર વર્ગ હોય કે સૌથી સાહુકાર હોય, બધાને બે હાથ જ આપ્યા છે। આપણે આ બે હાથ વડે જ મહેનત કરીએ છીએ, આપણને બધાને આંખો આપી છે, એ આંખો વડે જ આપણે બધું જોઈએ છીએ। તો આ બધી જ વાતો કવિએ આ કવિતાની અંદર કરી છે, એટલે કે આ કવિતા દ્વારા તેઓ ભાઈચારાનો સંદેશો આપે છે। તો ચાલો આપણે જોતા જઈએ અને સમજતા જઈએ। Remember, no men are strange, no countries foreign. યાદ રાખો કે કોઈ પણ માણસ સ્ટ્રેન્જ એટલે કે અજાણ્યો,
કોઈ પણ માણસ અજાણ્યો નથી કે કોઈ પણ દેશ વિદેશ નથી, એ પણ આપણો જ દેશ હોય એવી રીતે આપણે રહેવાનું છે. આપણે બીજા કોઈ દેશમાં જઈએ તો એ પણ આપણો જ છે, ત્યાંના લોકો પણ આપણા જ છે, એવી રીતે રહેવું જોઈએ આપણે. આગળ કહે છે, બેનેથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રેથ્સ. ઘણા બધા યુનિફોર્મ્સ એટલે કે પોશાકની વાત કરી છે, કપડાની વાત કરી છે, બધાનો પોશાક અલગ અલગ છે, પણ બધાનું શરીર તો એક સમાન જ છે. જે શ્વાસ લઈ રહ્યું છે, જે શ્વાસ લે છે, એ બોડી તો એક સમાન જ છે, એની રચના એક જેવી જ છે. કાંઈ વિદેશના લોકો છે એમના ત્યાંના શરીરની રચના શું અલગ છે? ના, બધાની શરીરની રચના તો એક જેવી જ છે. લાઈક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઈક ધીઝ ઇન વિચ વી ઓલ શેલ લાય. લાઈક અવર્સ, આપણી જેમ આ જે લેન્ડ, લેન્ડ એટલે કે જે જમીન છે જેના ઉપર આપણા ભાઈઓ ચાલે છે, રહે છે, આપણે બધા જે જમીન ઉપર ચાલીએ છીએ, જ્યાં રહીએ છીએ, આ જે અર્થ છે, જે પૃથ્વી છે, હવે આ જમીન આપણા બધાની છે, આપણા એકલાની નથી, બધાની છે. પૃથ્વી જેના ઉપર આપણે વસીએ છીએ, હવે કોઈ વાતનો આપણે અભિમાન હોય તો આપણે મૃત્યુ પામશું ત્યારે શું સાથે લઈ જવાના છે? બધું આ પૃથ્વીની અંદર જ સમાઈ જવાનું છે, બધું આપણે અહીં મૂકીને જ જવાના છીએ, કાંઈ આપણી સાથે લઈને જવાના નથી. આગળ કહે છે, દે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વર્ડ્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ. સ્ટાર્વડ એટલે કે ભૂખે મરવું. એ લોકો પણ એટલે કે બીજા દેશના જે લોકો છે, એ લોકો પણ અહીં જે સૂર્ય છે, જે હવા છે, જે પાણી છે, એવું ને એવું ત્યાં છે, તો આ બધાથી તો આપણે જાણીતા છીએ, વાકેફ છીએ. એમનું જે ફેડ, ફેડ એટલે કે ખોરાક, પોષણ, એમનું જે પોષણ થાય છે એ પણ ત્યાંના લોકો પણ શું કરે છે? બાય વર્ડ્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ. ત્યાંના લોકો પણ ખેતી કરી અને એ જ ખોરાક લે છે, એવી જ રીતે ખાય છે. Their hands are ours and in their lines we read a labor not different from our own. આપણે યુદ્ધમાં ક્યારેક એવી યુદ્ધની પરિસ્થિતિ બને તો કદાચ ખોરાકની તીવ્ર અછત થાય તો એ સમયે પણ આપણે એકબીજાની મદદ કરીએ છીએ, એકબીજાના સહારે આવતા હોઈએ છીએ. આપણે હમણાં જ જોઈ શકીએ છીએ કે જ્યારે લોકડાઉન હતું તો ત્યારે જે ગરીબ મજૂર વર્ગ હતો એમને આપણે એમને આપણે મદદ કરી હતી. તે પણ આપણા ભાઈઓ જ છે, બીજા કોઈ નથી, એટલે આપણે બધાની મદદ કરવી જોઈએ. એમના હાથથી એટલે કે એમના જેવા હાથ છે એવા જ આપણા હાથ છે, અને એમને જેટલી રેખાઓ આપેલી છે એટલી જ રેખાઓ આપણા હાથમાં પણ હોય છે. લાઇન્સ વી રીડ, રેખાઓની વાત કરી છે. એક પણ કામ એવો નથી કે જે આપણા કામથી અલગ હોય. આપણે બધા કામ કરીએ છીએ ખોરાક માટે, આપણું પેટ ભરવા માટે આપણે બધા કામ કરતા હોઈએ છીએ, એટલે કામ કરવાનો બધાનો હેતુ તો એક જ છે. રિમેમ્બર દે હેવ આઈસ લાઇક અવર્સ ધેટ વેક ઓર સ્લીપ એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. યાદ રાખો કે એમની આંખો પણ આપણા જેવી જ છે, જે જાગે છે, સૂવે છે, અને જેને આપણે પ્રેમથી જીતી શકીએ છીએ. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ.
દરેક જમીન ઉપર એક સમાન જ જીવન જીવાતું હોય છે. ધેટ ઓલ કેન રિકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, જેનાથી આપણે બધા વાકેફ છીએ અને સમજીએ પણ છીએ. લેટ અસ રિમેમ્બર વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ ઇટ ઇઝ અવર સેલ્સ. હવે યાદ રાખો કે જ્યારે જ્યારે આપણને એવું કહેવામાં આવે ને કે આપણા ભાઈઓને જ ધિક્કારો, ત્યારે આપણે જ એ પરિસ્થિતિનો પ્રતિકાર કરવો પડશે. ધેટ વી શેલ ડિસ્પોઝ ઇઝ બિટ્રે કન્ડેમ, આપણે તેનો પ્રતિકાર કરવો પડશે. દે અથવા તો આપણે એનો સામનો કરવો પડશે, એને વખોડવું પડશે એ પરિસ્થિતિને. રિમેમ્બર વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર, યાદ રાખો કે જે આપણે આપણા ભાઈઓ સામે જ હથિયારો ઉગામીએ છીએ યુદ્ધમાં અથવા તો કોઈ પણ પરિસ્થિતિમાં. આપણે જે ભાઈઓ, આપણે બધા ભાઈઓ જ છીએ, આપણે એકબીજાની સામે, આપણા ભાઈઓ સામે જ હથિયારો ઉગામીએ છીએ. ઇટ ઇઝ ધ હ્યુમન આર્ટ્સ ધેટ વી ડિફાઇલ, તો આપણે શું કરી રહ્યા છીએ, જે માનવ ધરતી છે એને આપણે, એનો આપણે નાશ કરી રહ્યા છીએ. જો આપણે આવી જ રીતે કરતા રહેશું, એકબીજા સામે હથિયાર ઉગામતા રહેશું, તો કદાચ એક સમય એવો પણ આવશે કે જ્યારે આ પૃથ્વી ઉપર કોઈ માનવ નહીં બચે. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસેન્સ ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. આપણે જેને પ્રદૂષિત કરી રહ્યા છીએ, જેમાંથી અગનજાળ અને ધૂળથી ભરેલા આપણે નર્ક જે છે, જ્યાં નિર્દોષતાની આપણી પોતાની હવાને આપણે પ્રદૂષિત કરી રહ્યા છીએ. રિમેમ્બર નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ, યાદ રાખો કે કોઈ પણ માણસ વિદેશી નથી કે કોઈ પણ દેશ અજાણ્યો નથી. આપણે બધા એક સમાન છીએ, આપણે બધાને ઓળખીએ છીએ, બધાથી વાકેફ છીએ, એકબીજાની મદદે આવવું જોઈએ. એટલે આ કવિતા દ્વારા જેમ્સ કિર્કપ છે એ ભાઈચારાનો ખૂબ જ સરસ મજાનો એવો સંદેશો આપે છે. ચલો, સમજાઈ ગયું? તો ખૂબ જ સરસ મજાની કવિતા જેમ્સ કિર્કપે અહીં લખી છે. તો તમારે યુનિટ 5નો રીડ 2 પૂરો થાય છે, જેના 6 ક્વેશ્ચન્સ તમારે લખી અને એના ફોટોઝ મને મોકલવાના રહેશે. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.